નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર વ્યાકરણમાં કૃદંત વિશે અભ્યાસ કરીશું એ પહેલાં આપણી સ્ક્રીન પર કેટલાક વાક્યો આપ્યા છે આ વાક્યોનો આપણે અભ્યાસ કરીએ આ વાંચીએ તો સૌએ ગમતા ગીત ગાયા અહીં આ વાક્યની અંદર ગાયા એ ક્રિયાપદ દર્શાવે છે અને ગીત એ કર્મ છે અહીંયા ગમતા એવું એક શબ્દ પણ આવ્યો એવી જ રીતે એને હીરાને મળવું હતું તો અહીંયા મળવું એ ક્રિયાપદ છે કેમ આવવાનું થયું આવવાનું એ પણ ક્રિયાપદ છે કોઈ કાર્ય માટેનું કારણ દર્શાવવાનું છે એવી જ રીતે ઊંચીનું માગનારા ઊંચીનું આપતા નથી અહીં માગનારા અને આપતા આપતા એ ક્રિયાપદ વિનોબાજીનું કાર્ય જોઈને બાપુ ખુશ થઈ ગયા ખુશ થઈ અને જોઈને એ ક્રિયા દર્શાવે છે એકાદ જણે તો પ્રવજ્યા લેવી જ જોઈએ લેવી એ પણ ક્રિયા દર્શાવે છે તો આ ઉપરથી આપણે એવું કહી શકાય કે કૃદંત એ ક્રિયાપદ જેવું જ હોય છે પણ આ ક્રિયાપદ છે એ વાક્યને પૂરો અર્થ આપે છે જ્યારે કૃદંત છે એ વાક્યને પૂરો અર્થ આપી શકતું નથી એટલે આપણે આજે જે વાત કરવાના છીએ તે કૃદંત વિશે વાત કરવાના છીએ એના પ્રકારો અને તેના ઉદાહરણો તથા તેની વ્યાખ્યાઓ વિશે આજે આપણે સમજ મેળવશું તો કૃદંત એક વ્યાકરણની ભાષાનો શબ્દ છે કૃદંત ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે આગળ આપણે ઉદાહરણમાં જોયું કે કેટલીક વખત એ ક્રિયાપદ જેવું કામ કરે છે કેટલીક વખત તે પોતે ક્રિયાપદ તરીકે જ આવે છે અને ક્રિયાપદની જેમ જ એ ક્રિયા પણ દર્શાવે છે પણ વાક્યનો અર્થ પૂર્ણ કરતા નથી કૃદંત એ ક્રિયા રૂપો કે ક્રિયાદર્શક પદો છે વાક્યમાં એ વિશેષણ ક્રિયા વિશેષણ કરતા કે કર્મ તરીકે આવે છે કૃદંત કર્તરી કર્મણી રચનામાં પણ હોય છે દરેક ધાતુ પણ કર્મણી કે ભાવે રચના હોય જેમ કે લખતું કર્તરી છે લખાતું કર્મણી છે લખાવતું પ્રેરક અને લખાવાતું એ પ્રેરક કર્મણી છે તો એવી રીતે પણ ક્યારેક કૃદંત છે હોય છે કૃદંત મૂળ ધાતુનું હોય કે પ્રેરક ધાતુનું પણ હોય જેમ કે કરતું એ મૂળ સાધુ રૂપ છે અને કરાવતું એ પ્રેરક રૂપ છે તો કરતું કરાવતું એ પણ કૃદંત છે કૃદંત એ ક્રિયા રૂપો કે ક્રિયાદર્શક પદો છે એવી આપણે વાત કરી એટલે વાક્યમાં કરતા કર્મો ક્રિયા વિશેષણ તરીકે આવે છે ક્યારેક તો સંજ્ઞા તરીકે પણ હોય છે અને ક્રિયા વિશેષણ તરીકે પણ હોય છે તો એવી જ રીતે વાંચતું વાંચ્યું વાંચેલું વાંચનાર વાંચવું વાંચીને વગેરે જુદા જુદા કૃદંતો આપેલા હોય છે જેમ કે કર છે એ ક્રિયારૂપ છે તો એને કરતું કરવું કરનાર કરેલું કરીને એવી રીતે જુદી જુદી રીતે પ્રયોજાય છે અને જે રીતે જુદી જુદી રીતે પ્રયોજાય તે કૃદંતના જુદા જુદા પ્રકાર છે દાખલા તરીકે એક ઉદાહરણ આપણે જોઈએ કે ભસતા કૂતરા ભસ્યા કૂતરા ભસેલા કૂતરા તો ભસતાં કૂતરામાં ભસતા આવ્યું ભસ્યા કૂતરા તો ય ભૂસ ભૂતકાળ દર્શાવે છે ભસતા કૂતરામાં વર્તમાન દર્શાવે છે ફસેલા કૂતરા તો ભૂતકાળ દર્શાવે છે ભસનાર કૂ કૂતરા તો નાર ભવિષ્યકાળ દર્શાવે છે તમારે વાંચવું જોઈએ તમારે વાંચવાનું છે તો એમાં વિધિ દર્શાવે છે તમારે વહેલું ઉઠીને વાંચવું જોઈએ તો એ સંબંધ દર્શાવે છે વાંચવા સાથેની ક્રિયા સાથેનો સંબંધ દર્શાવે છે તો આવી રીતે કૃદંત છે એ જુદી જુદી રીતે એ પ્રયોજાતો હોય છે અને જે પ્રકારે કૃદંત ક્રિયાપદ સાથે આવે તે રીતે તેના જુદા જુદા પ્રકારો પડતા હોય છે તે વાક્યની રચનામાં કૃદંત જે પ્રકારે પોતાની કામગીરી કરે તેના આધારે તે પ્રકાર પડતા હોય છે અહીં વાક્ય રચનામાં કૃદંત જે પ્રકારની કામગીરી બજાવે છે તેને આધારે તેના પ્રકાર નીચે મુજબ પાડવામાં આવ્યા છે દાખલા તરીકે વર્તમાન કૃદંત ભસતા કૂતરા વર્તમાન પ્રક્રિયા દર્શાવે છે તો એ વર્તમાન કૃદંત બને છે ભૂતકૃદંત એટલે ભસ્યા કૂતરા ભૂતકાળ દર્શાવે છે આપણે કાળ આગળ ભણી ચૂક્યા છીએ એટલે અહીં ભૂતકાળ દર્શાવતા જે કૃદંતો એ ભૂત કૃદંત એવી જ રીતે ભસનાર કૂતરા તો એ ભવિષ્ય બતાવે છે તો ભવિષ્ય કૃદંત છે વહેલા ઉઠીને વાંચવું જોઈએ તો એ વિધિ દર્શાવે છે તો વિદ્યાર્થ કૃદંત અથવા સામાન્ય ક્રુદંત સંબંધક કૃદંત ક્રિયા સાથે જ્યારે સંબંધ દર્શાવતા હોય કે વહેલું ઉઠવું તો ઉઠવાની ક્રિયા પણ વહેલી તો એ સંબંધ દર્શાવે છે એવી જ રીતે કોઈ ક્રિયાનો હેતુ દર્શાવતા હોય ત્યારે તે હેતવર્થ કૃદંત બને છે એટલે કૃદંતની અંદર વર્તમાન કૃદંત ભૂત કૃદંત ભવિષ્ય કૃદંત વિદ્યાર્થ કૃદંત અથવા તો સામાન્ય કૃદંત સંબંધક ભૂતકૃદ અને હેતવર્થ કૃદંત એવા કૃદંતના કુલ છ પ્રકારો પડે છે હવે આ છ પ્રકારો વિશે આપણે આજે વિશા વિશેષ સમજ મેળવીશું કૃદંતનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે અને ક્યાં ક્યાં થતો હોય છે આગળ આપણે કૃદંતની સમજ મેળવવા માટે વાત કરી કે કૃદંત છે એ ક્યારેક ક્રિયાપદ તરીકે હોય છે ક્યારેક વિશેષણ તરીકે હોય છે દાખલા તરીકે ભાવના નાનપણમાં ખૂબ નાચતી તો આ પહેલું જે ઉદાહરણ છે એની અંદર ખૂબ નાચતી તો ક્રિયાપદ દર્શાવે છે નાચતી એ ક્રિયા છે ભાવના એ સંજ્ઞા છે નામ છે અને નાનપણ એ સ્થિતિ છે ખૂબ નાચતી તો નાચતી એ ક્રિયાપદ દર્શાવે છે એટલે આપણે આગળ જોયું કે ક્રિદ ક્યારેક કૃદંત છે એ ક્રિયાપદ તરીકે પણ આવે છે તો નાચતી એ કૃદંત છે હર્ષાએ રડતા અવાજે કહ્યું તો અવાજ કહ્યું એ ક્રિયા છે હર્ષા એ નામ છે તો કહેવાની જે ક્રિયા છે એ કેવી રીતે તો કે રડતા અવાજે તો રડતા અવાજે કહ્યું એ વિશેષણ તરીકે ક્રિયા વિશેષણ તરીકે પણ આવે છે અને વિશેષણ તરીકે અવાજ ખરો પણ કેવો અવાજ મોટા અવાજે પતલા અવાજે જાડા અવાજે નહીં પણ રડતા અવાજે તો રડતો અવાજ એ વિશેષણ છે તો એ રીતે કૃદંત છે એ ક્યારેક વિશેષણ તરીકે પણ આવે છે લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી પણ તેના સાધન છે પર આપણે જોયું કે ક્યારેક સંજ્ઞા તરીકે પણ કૃદંતનો ઉપયોગ થતો હોય છે અને એ કેળવણી નથી પણ તેના સાધન છે એટલે કેળવણીના સાધનો કોણ છે તો કે લખવું અને વાંચવું આ કેળવણીના સાધન છે સંજ્ઞા છે તો અહીંયા ક્રિયા કૃદંતનો ઉપયોગ સંજ્ઞા તરીકે થયો છે એવી જ રીતે પૂનમે હસતા હસતા કહેતી પૂનમ એ હસતા હસતા કહેતી તો કહેવાની એ ક્રિયા છે એટલે કહેતી એ ક્રિયાપદ છે પૂનમ એ નામ છે તો ક્રિયા છે એની વિશેષતા દર્શાવતા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવાય તો કહેવાની ક્રિયા કેવી રીતે કીધી છે તો કે હસતા હસતા રડતાં રડતા દોડતા દોડતા કહેતી બેઠા બેઠા કહેતી આ બધી ક્રિયા વિશેષણ છે કહેવાની ક્રિયાની વિશેષતા છે આ વાક્યની અંદર હસતા હસતા એવી વાત કરવામાં આવી છે એટલે હસતા હસતા એ ક્રિયા વિશેષણ છે તો ક્રિ કૃદંતનો ઉપયોગ ક્રિયા વિશેષણ તરીકે પણ થતો હોય છે એટલે આપણે જોઈએ કે કૃદંતનો ઉપયોગ ક્રિયાપદ તરીકે તો કે ભાવના નાનપણમાં ખૂબ નાચતી ક્રિયાપદ તરીકે ઉપયોગ થયો કૃદંતનો ઉપયોગ વિશેષણ તરીકે તો કે એ રડતા અવાજે કહ્યું તો રડતો અવાજ એ રડતા એ શબ્દ વિશેષણ છે તો અહીંયા કૃદંતનો ઉપયોગ વિશેષણ તરીકે થયો છે એવી જ રીતે કૃદંતનો ઉપયોગ સંજ્ઞા તરીકે પણ ક્યારેક થાય છે તો કે લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી પણ તેના સાધન છે તો લખવું વાંચવું એ સંજ્ઞા છે તો અહીંયા સંજ્ઞા તરીકે એનો ઉપયોગ થયો છે તો ક્યારેક કૃદંતનો ઉપયોગ ક્રિયા વિશેષણ તરીકે થાય છે તો પૂનમે હસતા હંસતા કહેતી તો કહેવાની ક્રિયા હસતા હસતા થાય છે એટલે હસતા હસતા એ ક્રિયા વિશેષણ છે તો અહીંયા આપણે જોઈએ કે નાચતી એ ક્રિયાપદ તરીકે રડતા વિશેષણ તરીકે લખવું વાંચવું સંજ્ઞા તરીકે હસતા હસતા ક્રિયા વિશેષણ તરીકે એટલે ક્રિયાપદ કૃદંતનો ઉપયોગ ક્રિયાપદ સંજ્ઞા ક્રિયા વિશેષણ તરીકે થતો હોય છે તો એ વાત આપણે નીચેના ઉદાહરણ દ્વારા શીખ્યા હવે આપણે આગળ જોઈએ કે વર્તમાન કૃદંત કોને કહેવાય તો સૌથી પહેલાં તો આપણે આગળ વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત આ ત્રણ વિશે અભ્યાસ કરવાના છીએ એટલે સૌથી પહેલાં તો આપણે કાળ આગળ ભણી ચૂક્યા છીએ આગળના ધોરણમાં તો ત્રણ કાળ છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ વર્તમાનમાં જે ચાલુ ક્રિયા હોય એને આપણે વર્તમાન કાળ કહીએ છીએ જે ક્રિયા થવાની છે એને ભવિષ્યકાળ કહીએ છીએ અને જે પ્રક્રિયા થઈ ચૂકી છે તેને ભૂતકાળ કહીએ છીએ તો ફરીવાર ત્રણ કાળ આપણે યાદ કરી લઈએ કે ચાલતી ક્રિયાને વર્તમાન કાળ થનાર ક્રિયાને ભવિષ્યકાળ અને થઈ ચૂકેલી ક્રિયાને ભૂતકાળ કહીએ છીએ તો કૃદંતમાં પણ આ જ કાળ અને એ જ એની વ્યાખ્યા પ્રમાણે આપણે એને સમજવાના છીએ અહીંયા આપણે કેટલાક વાક્યો વાંચીએ કે પૂરીઓ વણતા વણતા મેં કહ્યું અહીંયા પૂરી વણવાની ક્રિયા ચાલુ છે એટલે આ વર્તમાન ક્રિયા ચાલે છે વર્તમાન કાળ ચાલે છે એવું આપણને થાય છે એટલે પૂરીઓ વણતા વણતા એટલે અહીંયા વણતા વણતા એ ચાલુ ક્રિયા દર્શાવે છે એટલે એ વર્તમાન કાળ છે એવી જ રીતે નસીબ દોડતું રહે છે તો નસીબ એ નામ છે દોડતું રહે છે એટલે એ પણ ચાલુ ક્રિયા દર્શાવે છે દોડતું તેઓ રાત્રે જમતા નથી તો જમતા નથી એ પણ એક ચાલુ ક્રિયા દર્શાવે છે એટલે શરૂ ક્રિયા દર્શાવે છે તો અહીંયા પણ એ વર્તમાન કાળ છે તો વર્તમાન કૃદંતની અંદર સામાન્ય રીતે જે ક્રિયા કે કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે તો તેને આપણે વર્તમાન કૃદંત કહીએ છીએ ઉપરના વાક્યો જે આપણે જોયા વણતા વણતા દોડતું જમતા એ ચાલુ ક્રિયા દર્શાવે છે તો એ ચાલુ ક્રિયા દર્શાવે છે માટે તે વર્તમાન કૃદંત બને છે બીજી એક વસ્તુ ખાસ આમાં તમે જોઈએ છે ઉપરના ઉદાહરણમાં કે દરેક ઉદાહરણની અંદર દરેક ચાલુ ક્રિયા વર્તમાન કૃદંતની અંદર ત પ્રત્યય લાગેલો છે વણતા વણતા દોડતું જમતા તો વર્તમાન ત પ્રત્યય લાગે છે આ તમારે યાદ રાખવાનું છે કે વર્તમાન તો ત પ્રત્યય લાગે છે હવે આ ત પ્રત્યયના લિંગ સ્વરૂપે પ્રયોજાતા એટલે તની સાથે જે કંઈ શબ્દો લિંગ સ્વરૂપ પ્રયોજાય છે બીજા જે કંઈ ત માંથી બનતા પ્રત્યયો છે તો એ કયા કયા તો કે ત તો તી તું તા આ બધા જ તમાંથી ઉદ્ભવેલા પ્રકાર છે એટલે ક્રિયાપદને જ્યારે ત પ્રત્યય લાગે છે ત્યારે તે વર્તમાન કૃદંત બને છે વર્તમાન કૃદંત છે એ ક્રિયાપદ તરીકે આવે છે લખ તો લખતા છોકરા લખતો તો લખતો છોકરો લખતી લખ એને ત પ્રત્યે લગાડે તો લખતી છોકરી લખતું બાળક તો વગેરે લખ ક્રિયાપદને તમે ત પ્રત્યે લગાડ્યો અને એની પાછળ તમે ત તો તી તી તું આ પ્રત્યે લગાડ્યો તો એ ચાલુ ક્રિયા દર્શાવે છે એટલે દોડતા વાંચતા ભાગતા રમતા ભણતા ગણતા જાગતા તો આ તા પ્રત્યે લગાડ્યો એટલે તે ક્રિયાપદ દર્શાવે છે એટલે તમે જોયું હશે કે વર્તમાન કૃદંત છે એ હંમેશા ક્રિયાપદની ક્રિયાપદ તરીકે વપરાતું હોય છે અને એને ત તત્યય લાગે છે અને નિયમિત રીતે તે ક્રિયાપદ તરીકે આપણને ઓળખાય છે આગળ આપણે જ્યારે જોયું ત્યારે અહીંયા ત તો તી તું એ તા એ પ્રયોજાય છે પ્રત્યયો ચાલુ ક્રિયા દર્શાવે છે દોડતું દોડતા દોડતી વગેરે તો વર્તમાન કૃદંતની અંદર આગળ આપણે જોઈએ તો ત પ્રત્યય લાગતા વર્તમાન કૃદંત બને છે લખ ક્રિયાપદને ત પ્રત્યય લાગતા બનતા શબ્દો લખતા લખતો લખતી લખતું વગેરે દોડતા વાંચતા ભાગતા રમતા ભણતા જાગતા તો અહીંયા આપણે જોઈએ છીએ કે જીવતા જાગતા એક બાળકને પણ રજૂ કર્યું તો એ વર્તમાન છે કે બાળક હજી જીવે છે એણે વાત સમજાવતા કહેલું તો સમજાવવાની ક્રિયા ચાલુ છે તેને રહી પાની કોરી ધોતા પગ એટલે ચાલુ ક્રિયા દર્શાવે છે ધોતા રમણ ધીરે ધીરે વાંચતા શીખી રહ્યો છે વાંચતા એ ચાલુ ક્રિયા દર્શાવી રહ્યા છે તો અહીંયા કેટલીક વખત સંજ્ઞા તરીકે પણ આવે છે ક્રિયાપદ તરીકે આવે છે અને વિશેષણ તરીકે પણ આવે છે અહીં આગળ આપણે જોયું કે તેણે વાત સમજાવતા કહેલું તો એ ક્રિયા વિશેષણ તરીકે ક્રિયાપદ તરીકે પણ આવે છે અને પગ ધોતા ધોતા પગ તો એ સંજ્ઞા તરીકે આવે છે તો અહીંયા આ રીતે કૃદંતની કામગીરી છે એ જુદી જુદી હોય છે સામાન્ય રીતે આપણે એટલું યાદ રાખવાનું છે કે વર્તમાન કૃદંત તરીકે વપરાયેલા પદોમાં છેલ્લો વર્ણ એ ત પ્રત્યય લાગેલો હોય છે વર્તમાન વર્તમાનનો ત એ તમારે યાદ રાખવાનો છે એટલે કોઈ પણ ક્રિયાપદવાળા શબ્દોની અંદર ત પ્રત્યય લાગેલો હોય તો તે વર્તમાન કૃદંત કહેવાય દાખલા તરીકે રમણ નિયમિત અભ્યાસ કરતો તો કરતો ક્રિયાપદ દર્શાવે છે વર્તમાન કાળ છે ચાલુ ક્રિયા છે બાળક દોડતા દોડતા આવ્યું તો દોડતા દોડતા આવવાની ક્રિયા એટલે ચાલુ વર્તમાન કાળ છે તો એમાં દોડવાની જે ક્રિયા છે એને તા પ્રત્યે લાગેલો છે દોડતા દોડતા એટલે ક્રિ ક્રિયા વિશેષણ છે મહાબળેશ્વર મારું ગમતું સ્થળ છે તો મહાબળેશ્વર મારું ગમતું સ્થળ એટલે ક્રિયા વિશેષણ છે સ્થળ કેવું તો કે ગમતું તો ગમતું તને તું પ્રત્યય લાગ્યો છે અને વર્તમાન કાળ છે શાળામાં આવતા છોકરા ખાવાનું માગે છે આવતા તો એ ક્રિયાપદ દર્શાવે છે અને ત પ્રત્યય લાગેલો છે તો હવે આટલા ઉદાહરણો પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે વર્તમાન કૃદંતને પ્રત્યય લાગેલો હોય છે ત્યાર પછીનો બીજો પ્રકાર છે કૃદંતનો ભૂત કૃદંત આગળ તમને કાળમાંથી ખ્યાલ આવ્યો હશે કે ભૂત કૃદંત એટલે ભૂતકાળ દર્શાવતા શબ્દો અહીં ભણેલો છોકરો બુદ્ધિશાળી હોય છે ભણેલો દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે ફસાયેલ ભણેલો તો જ્યારે ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે ત્યારે તે ભૂતકૃદંત બનતા હોય છે ભૂતકૃદંત છે એના બે પ્રકાર છે એક સાદો ભૂતકાળ અને બીજું પરોક્ષ ભૂતકાળ અહીં બે પ્રકાર વિશે આપણે અલગ અલગ સમજ મેળવશું કે સાદો ભૂતકાળની અંદર પ્રત્યય લાગેલો હોય છે સાદા ભૂતકાળની અંદર ય પ્રત્યય લાગેલો હોય છે અને ય પ્રત્યયના લિંગ ચિહ્નવાળા શબ્દો છે પ્રત્યયો છે એ યુ યો ઈ દાખલા તરીકે હાથના કર્યા હૈયે વાગ્યા તો વાગ્યા યો પૈસા મળતા ગરીબ માણસો ખુશ થઈ ગયા થઈ એ ક્રિયા છે અહીંયા ક્રિયાપદ તરીકે આવે છે તો એ પરોક્ષ સોરી સાદો ભૂતકાળ છે અહીંયા ઈ પ્રત્યય લાગ્યો તેમણે મને ખૂબ આશીર્વાદ આપ્યા તો યા પ્રત્યય છે રિયાએ પિતાને પત્ર લખ્યો લખ્યો યો પ્રત્યય આવ્યો તેણે મને ભેટ આપી આપી તો ઈ પ્રત્યય છે તો અહીંયા આપણે દરેક વાક્યની અંદર જોયું કે આમાંથી યુ યુ તો એવી રીતના પ્રત્યય લાગી અને બનતા જે શબ્દો છે વાંચ્યો વાંચી વાંચવું વાંચ્યા તો આ બધા જ ય પ્રત્યય વાળા જે કંઈ શબ્દો છે એ સાદો ભૂતકાળ બતાવતા હોય છે તો સાદા ભૂતકાળની અંદર આપણે જોઈએ તો ભવિષ્યમાં આયોજિત થનારી ક્રિયા માટે આપણે એને ભવિષ્ય કહીએ છીએ પણ કોઈપણ કાળની જે પૂરી અવસ્થા થઈ ચૂકી છે તે ભૂતકાળ છે તે બોલ્યો ક્રિયા પૂરી થઈ ગઈ છે ભણેલી સ્ત્રીમાં જ્ઞાન હોય છે તો ભણેલી ભણવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે અહીંયા દુઃખમાં ફસાયેલા લોકો મારી પાસે આવ્યા તો ક્રિયા પૂરી થઈ ગઈ છે તો એ રીતે અહીંયા આગળ આપણે જોઈએ કે પરોક્ષ ભૂતકાળ ભૂતકૃદંત આગળ આપણે જોયું કે સાદો ભૂતકૃદંત હતો હવે આપણે જોઈએ પરોક્ષ ભૂતકૃદ પણ આપણે જ્યારે લખીએ છીએ કે રમેલા બોલ્યા વેણ તીર સમા તો બોલ્યા એવો શબ્દ આવ્યો અહીંયા તો ટૂંકમાં ભૂતકૃદંતને ય અને એલ પ્રત્યય લાગે છે તો એ રીતનું આપણે જોવાનું છે પરોક્ષ કૃદંત પહેલા આપણે જોઈ લઈએ તો એને લ પ્રત્યય લાગે છે અને લિંગ ચિહ્ન વાળા પ્રત્યયો લાગતા તે લો લી લુ લી લો એ આવે સાથે ક્યારેક એલ પણ આવે હરગોવિંદ અને હું બાળપણથી સાથે રમેલા રમેલા લા પ્રત્યય આવ્યો બોલ્યા વેણ તીર સમા બોલ્યા એટલે યા પ્રત્યય આવે છે એકાદ બે રડ્યા ખડ્યા રહ્યા છે તો રડ્યા ખડ્યા યા યા પ્રત્યય આવે છે મામીએ આપેલ રોટલી જોઈ ખુશ થઈ ગઈ આપેલ કાકાએ આપેલ સામાન મળ્યો તો લ પ્રત્યય છે અને તેમણે લખેલ પત્ર સ્પષ્ટ હતો કાગળ સ્પષ્ટ હતો તો એમાં પણ લ પ્રત્યય લાગેલ છે તો આવી રીતે પરોક્ષ ભૂત કૃદંતની અંદર લ પ્રત્યય લાગે છે ટૂંકમાં ભૂતકૃદંતની અંદર આગળના જે પ્રત્યયો છે કે ય યુ યો યા ઈ અને એવી જ રીતે લ લો લી લુ લા અને ક્યારેક એલ તો આટલા પ્રત્યયો આપણને ભૂતકૃદની અંદર લાગે છે તો આ વસ્તુ આપણે હવે ધ્યાનમાં રાખવાની છે હવેના જે આગળના ત્રણ વિભાગો છે પ્રકારો છે કૃદંતના એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું આભાર